हेलो स्टूडेंट, गुड मॉर्निंग। सरस्वती शिशु कुंज बोरसद में धोरण 11 सब्जेक्ट कॉम्प्यूटर चैप्टर नंबर 1 मल्टीमीडिया नो परिचय इंट्रोडक्शन टू मल्टीमीडिया अने वीडियो नंबर छे 1.2 जेनी अंदर आपणे वात करीशुं। गई वक्त आपणे वीडियो नंबर 1.1 नी अंदर वात करी हती पहला चैप्टर अंदर मल्टीमीडियाना घटकों, जेनी अंदर आपणे शीखी गया कि मल्टीमीडियाना घटकों 5 था। टेक्स, लखाण, सेकंड नंबर नी अंदर ऑडियो साउंड ध्वनि, थर्ड नंबर नी अंदर तमे शीखी गया इमेज ग्राफिक अथवा चित्र, चौथो अने पांचमो नंबर हतो वीडियो अने एनिमेशन। आ 5 मल्टीमीडियाना घटकों जे छे एना विषेनी वात आपणे गया वीडियोनी अंदर वात करी थी। हवे आपणे एनी आगळ जईशुं जेनी अंदर आपणे शीखीशुं। हवे पहला चैप्टर अंदर मल्टीमीडियानो परिचय, एनी अंदर के मल्टीमीडियानुं वर्गीकरण, एना पछीनो टॉपिक आवशे के मल्टीमीडियाना उपयोगो। तो के मल्टीमीडियाना उपयोगो कया कया छे, तो एना माटे यूज ऑफ मल्टीमीडिया। पछी एना पछी तीजो टॉपिक शीखीशुं मल्टीमीडियानी रचनाना विविध सोपानो, स्टेज इन मल्टीमीडिया प्रोडक्शन। तो अहीं आगळ 3 टॉपिक हवे आपणे बीजा चैप्टरनी पहला चैप्टर अंदर वीडियो नंबर 1.2 नी अंदर शीखीशुं। तो अहीं आगळ जे छे एनी अंदर आपणे आटला टॉपिक हवे भणवाना छे। तो एनी अंदर सौथी पहला टॉपिक ऊपर जईशुं मल्टीमीडियानुं वर्गीकरण। हवे वात करीए तो मल्टीमीडियानुं वर्गीकरण, तो एनी अंदर सौथी पहेलो टॉपिक आवशे के संवादित घटकों, इंटरएक्टिव ऑब्जेक्टनी अंदर आवशे के इंटरएक्टिव ऑब्जेक्ट कया कया। तो घणी वक्त आपणे जोईए छे के मल्टीमीडियानी अंदर कोई रजूआत करवामां आवती होय छे। तो मल्टीमीडियानी अंदर जे रजूआत करवामां आवे छे, प्रेजेंटेशन आपणे कहीए छे, तो ए प्रेजेंटेशननी अंदर ઘણા બધા ઓપ્શન અલગ અલગ રીતે જોતા હોય છે કે કોઈ ઉપયોગ કરતા હોય છે। જ્યારે જેમ કે આપણે ઉપયોગ કરીએ છીએ કે કોઈ વેબસાઇટની મુલાકાત લેતા હોય છે, તો એના માટેના ઉપયોગ જ્યારે કરતા હોય તો એની અંદર ઘણા બધા ઓપ્શન આપણને અલગ અલગ રીતે જોવા મળતા હોય। જેમ કે તમે કોઈ વિડીયો જુઓ છો તમારા મોબાઈલ સીડી ડીવીડી, તો એની અંદર આપણે ઘણી વખત એવું જોતા હોય છે કે કોઈ વિડીયો આપણે જોઈએ છીએ કે એની અંદર આપણને ઘણો બધો ભાગ એવો ગમતો હોય કે આપણે જોવાની ઈચ્છા વારંવાર કરતા હોય, તો એના માટે આપણે એના ઉપર આપવામાં આવતા નેવિગેશન બટન જે છે એના ઉપર ક્લિક કરીએ છીએ, અથવા એના ઉપર આપવામાં આવતી હાઇપરલિંક જે છે એના ઉપર ક્લિક કરતા હોય છે અને એના દ્વારા આપણે એનો ઉપયોગ કરીએ છીએ। ઘણી વખત એવું પણ બને કે અમુક ભાગ ના ગમતો હોય તો આપણે એને છોડી દઈએ છીએ। તો આવા કિસ્સાઓ જે છે એની અંદર નેવિગેશન બટન છે અથવા હાઇપરલિંક જે છે એ ઉપયોગ કરતા એની અંદર આપતા હોય છે। તો આ પ્રકારના જે છે એની અંદર આપણે જોઈએ કે કોઈ ઘટક હશે, કોઈ બટન હશે, કોઈ નેવિગેશન હશે, એના ઉપર તમે ક્લિક કરો છો ત્યારે એના ઉપર અસર તમને અંદર જોવા મળતી હોય છે। એટલે કે કોઈ ઉપયોગ કરતા જે છે એનો પ્રવાહ એ પોતે પોતાની પસંદગી મુજબ બદલી શકે છે। તો શરૂઆતની અંદર સમય જે હતો એની અંદર એવો ઓપ્શન હતો કે ઇન્ટરનેટ માટે બ્રાઉઝર જે છે એ પણ કેવું હતું, એક જ હતું। એની અંદર ઉપયોગ કરવામાં આવતા લખાણ, એની અંદર ટેક્સ, એની અંદર ઇમેજ, તો એ પણ ચોક્કસ હતું। તો કે શરૂઆતની અંદર વાત કરીએ તો એનું લખાણ, તો કે ફોન્ટનો કલર હોય તો કે બ્લેક જ, ફોન્ટની સાઈઝ તો કે એ પણ નક્કી કરેલી, ફોન્ટની સ્ટાઇલ જે છે એ પણ નક્કી કરેલી, તો એ પ્રમાણેનું આપણને અંદર જોવા મળતું હતું। પણ ટેકનોલોજી જે છે એની અંદર ઘણા બધા સુધારા વધારાયા, એટલે ઘણા બધા જે છે એની અંદર નવા નવા બ્રાઉઝર એડ થતા ગયા, એટલે એની અંદર જે છે એ ઘણા બધા ઓપ્શન ચેન્જ થયા, જેના કારણે નવી નવી ટેકનોલોજી આવી। એટલે અત્યારે આપણે જોઈએ છીએ કે એની અંદર કોઈ બ્રાઉઝર હોય તો ઘણા બધા હશે, એની અંદર ઇફેક્ટ પણ ઘણી બધી હશે, કોઈ કલર, કોઈ ઇફેક્ટ, કોઈ ઇમેજ, કોઈ ઓડિયો, કોઈ વિડીયો, આવા ઘણા બધા ઓપ્શન એની અંદર આપણને જોવા મળતા હોય છે। તો આ રીતની પસંદગી જે છે એ અહીં આગળ કોઈ પ્રોગ્રામ હશે એ અથવા એની અંદર વપરાતા કોઈ બ્રાઉઝર જે છે એના દ્વારા તમે એનો ઉપયોગ કરી શકો છો। તો મલ્ટીમીડિયાની અંદર અત્યારે આપણે જોઈએ છીએ તો એનું કારણ એ છે કે ટેકનોલોજીનો વિકાસ થયો છે, એટલા માટે મલ્ટીમીડિયાની અંદર પસંદગી જે છે એ પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની થયેલી તમને અંદર જોવા મળતી હોય છે। જેની અંદર ઉદાહરણ આપેલું છે કે ગુજરાત ટુરિઝમ, તો એના નામની કોઈ વેબસાઇટ છે એના ઉપર તમે જાઓ એટલે તમને એના વિશેની ઘણી બધી માહિતી તમે એના દ્વારા મેળવી શકતા છો। જેની અંદર કોઈ વિડીયો ક્લિપ હશે, એના કોઈ ફોટા હશે, એની અંદર કોઈ લખાણ હશે તો એના વિશેની માહિતી આપી હશે, કોઈ ઓડિયો પણ હશે, તો એવી ઘણી બધી માહિતી જે છે એ તમે એની અંદર મેળવી શકતા હોય છે। તો સંવાદિત ઘટકો જે છે એની અંદર આ રીતે આપણને અંદર જોવા મળતું હોય છે। એના પછીની વાત કરીએ તો અહીં આગળ કે મલ્ટીમીડિયાનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ મલ્ટીમીડિયા। તો સામાન્ય રીતે મલ્ટીમીડિયા જે છે એ બે રીતે જોવા મળે છે કે મલ્ટીમીડિયા જે છે એની અંદર એનું વર્ગીકરણ બે ભાગની અંદર કરેલું છે,
एक इंटरएक्टिव अने नॉन इंटरएक्टिव एटले के मल्टीमीडिया जे छे संवादित अने असंवादित बे भागनी अंदर एने वर्गीकृत करवामां आवेली छे। तो अहीं अगर जे छे ए संवादित, तो संवादितनी अंदर शुं आवे? तो घणी वखत आपणे જોતા હોય છે કે તમે કોઈ સીડીનો ઉપયોગ કરો છો, તો સીડીની અંદર તમને ઓપ્શન આપવામાં આવે છે કે તમારી જે ઈચ્છા છે એ ઈચ્છા મુજબ તમે કોઈ વિડીયો કે કોઈ સોંગ વગાડી શકો છો, જોઈ શકો છો। તમે મોબાઈલની અંદર કોઈ વસ્તુનો ઉપયોગ કરતા હોય તો એ પણ તમારી ઈચ્છા મુજબ તમે એનો ઉપયોગ કરી શકો છો। તમને કોઈ કારણસર એવી ઈચ્છા થાય કે કોઈ પ્રોગ્રામ ચાલુ કરો છો અને તમને એવું લાગે કે મારે નથી જોવો, તો તમે એને બંધ કરી શકો છો। કોઈ રમત રમતા હોય છે ગેમ્સ, તો એની અંદર પણ તમે ઓપ્શનની રીતે આપવામાં આવે છે। તો અહીંયા અગર કોમ્પ્યુટરની અંદર તમે કોઈ વેબસાઇટની મુલાકાત લો છો તો પણ એના માટે ઓપ્શન અલગ અલગ હશે કે તમારે કોઈ વેબસાઇટની મુલાકાત લેવી છે અને ઈચ્છા થાય કે નથી લેવી, તો તમે વધવચ્ચેથી બહાર પણ નીકળી શકો છો। તો એના માટેના બટનો, એના માટેની પસંદગી, એ દરેક વસ્તુ જે છે એ તમને એની અંદર આપવામાં આવતી હોય છે। તો આ પ્રકારની જ્યારે તમને પસંદગી આપવામાં આવે છે, એના માટેનું માધ્યમ તમારી મરજી મુજબ જ્યારે ચાલતું હોય, તો એ સંવાદિત તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ઇન્ટરએક્ટિવ તરીકે ઓળખીશું। એ જ રીતે બીજો ઓપ્શન છે અસંવાદિત, નોન ઇન્ટરએક્ટિવ, કે એની અંદર ઓપ્શનની અંદર આપણે જોઈએ તો એની અંદર છે કે ઘણી વખત ટેલિવિઝન છે, રેડિયો છે, કોઈ વર્તમાનપત્ર હશે અથવા કોઈ બીજા કોઈ માધ્યમો, એ કેવા માધ્યમ હોય તો કે એક માર્ગી હોય છે, વન વે તરીકે ઓળખાય છે, કે જેની અંદર તમે એનો એક વખત ઉપયોગ કરો છો તો તમે એને અધવચ્ચે છોડી શકતા નથી। અધવચ્ચે એટલે એનો મિનિંગ એવો કહેવા માગું છું કે તમે ટીવીની અંદર આવતો કોઈ પણ પ્રોગ્રામ હોય, એ તમે એને જોવો છો કે નથી જોતા, તો એના ટાઈમ જે હશે, એનો સમય જે છે, એ સમયે તમારે એની અંદર જોવા મળશે જ। તમે એની સાથે જોવો છો કે નથી જોતા, એના સાથેનો કોઈ સંબંધ હોતો નથી, તો એ પ્રકારનું તમને અંદર જોવા મળે છે। જ્યારે ઘણી વખત જોઈએ કે રેડિયોની અંદર આવતો કોઈ પ્રોગ્રામ, અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એનો યુઝ પણ નથી કરતા, પણ એના સમયની અંદર જે પ્રોગ્રામ આવતો હશે, એ પ્રોગ્રામ એ સમયની અંદર આપણને જોવા મળશે જ। ટીવીની અંદર પણ ઓપ્શન હોય છે કે એક વ્યક્તિ એક સમયે એક જ ચેનલનો ઉપયોગ કરી શકે છે, પણ બાકીની ચેનલ જે હશે એની અંદર ઘણા બધા પ્રોગ્રામ જે આવે છે એ સમય પ્રમાણે તમને અંદર જોવા મળશે। તો અહીંયા આગળ આ પ્રકારની ફેસિલિટી જે આપવામાં આવે છે એ વન વે તરીકે ઓળખવામાં આવે છે, કે એની અંદર તમારી મરજી મુજબ તમે એની અંદર કોઈ ફેરફાર કરી શકતા નથી। તો એની અંદર તમે જે ઉપયોગ કરો છો એ ઉપયોગ તમારે વન વે તરીકેનો જોવા મળશે, કે જેની અંદર તમે જ્યારે મલ્ટીમીડિયાની અંદર તમે એનો ઉપયોગ કરતા હોય તો તમે જોવો છો કે નથી જોતા, એના સાથેનો કોઈ સંબંધ હોતો નથી। તો એ પ્રકારની રજૂઆત જે છે એ શરૂઆતથી લઈ અને અંત સુધી તમારે એની અંદર સીધે સીધું નિહાળવું પડે છે, કે એના માટે તમે કોઈ એનો યુઝ કરી શકતા નથી, કે તમારી ઈચ્છા થઈ તો એને તમે અધવચ્ચેથી કોઈ એન્ડ સુધી પહોંચી શકતા નથી ડાયરેક્ટ, બરાબર છે? તો એ રીતની આપણને અંદર જોવા મળશે। પછી એના પછીની વાત કરીએ તો મલ્ટીમીડિયા જે છે એના આપણે ઉપયોગો વિશેની વાત કરીશું। તો મલ્ટીમીડિયાના ઉપયોગો, કે મલ્ટીમીડિયાનો ઉપયોગ કયા કયા ક્ષેત્રોની અંદર થાય છે, તો અહીંયા આગળ ઓપ્શન આપણા જોડે ઘણા બધા છે, એનું કોઈ લિમિટેશન નથી, પણ બુક જે છે એ બુકની અંદર આપણને અમુક જ ઉપયોગ અહીંયા આગળ દર્શાવેલા છે, કારણ મલ્ટીમીડિયા જે છે એ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે, કે એના વગર આપણે કોઈ પણ કામ સરળતાથી કરી શકતા નથી। તો મલ્ટીમીડિયાનો ઉપયોગ જે છે અત્યારે જોઈએ તો કોઈ જાહેરાત હશે, કોઈ કલા હશે, શિક્ષણ હશે, મનોરંજન છે, ઇજનરી છે, કોઈ દવાઓ હશે, કોઈ ગણિત હશે, કોઈ વ્યવસાય હશે, કોઈ વૈજ્ઞાનિક શોધ હશે, આ દરેક ક્ષેત્રોની અંદર અલગ અલગ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે, એના માટેનું કોઈ લિમિટેશન નથી। પણ અહીંયા આગળ બુકની અંદર લિમિટેશન છે કે બધી વસ્તુ આપણે એની અંદર દર્શાવી શકતા નથી, તો અહીંયા આગળ આપણને અમુક અમુક મલ્ટીમીડિયાના ઉપયોગો જે છે એ ઉપયોગો અહીંયા આગળ તમને દર્શાવેલા છે, જેની અંદર સૌથી પહેલાંની અંદર વાત કરીએ કે શિક્ષણ અને તાલીમ, એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગની અંદર। તો અત્યારે હું તમને જે ભણાવું છું એ પણ એક મલ્ટીમીડિયાનો ઉપયોગ છે, કારણ હું તમને વિડીયો, ઓડિયો, ઇમેજ એના દ્વારા તમને બતાવું છું, તો અહીંયા આગળ ઉપયોગ થયો તો મલ્ટીમીડિયાનો થયો। તો શિક્ષણ ક્ષેત્રની અંદર પણ એનું મહત્ત્વ ઘણું બધું અત્યારે વધી ગયું છે, કે જેની અંદર વાત કરીએ કે તમે કોઈ શીખવા માટે ઉપયોગ કરતા હોય તો એની અંદર ઘણા બધા પ્રોગ્રામ, ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જેના દ્વારા તમારે કોઈ આલેખ હશે, કોઈ કોષ્ટક હશે, કોઈ ઇમેજ હશે, કોઈ ગ્રાફિક હશે, કોઈ પ્રેઝન્ટેશન હશે, એના દ્વારા તમે શિક્ષણની અંદર ઘણું બધું ફેરફાર કરી શકો છો, અલગ અલગ વસ્તુ જે છે એ તમે એની અંદર મૂકી શકતા હોય છે। તો મલ્ટીમીડિયાનો ઉપયોગ જે છે એ શિક્ષણની અંદર પણ થાય છે, તમારે કોઈ વિડીયો જોવો છો જેમ કે અત્યારે જોતા હોય છે, તો એ વસ્તુ જે છે એની અંદર પણ, જેની અંદર દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમનો પણ ઉપયોગ કરવામાં આવે છે। એ જ રીતે ઘણી વખત એવું પણ બને કે ઘણા બધા વ્યક્તિઓને અલગ અલગ રીતે કોઈ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે એજ્યુકેશનની અંદર, અથવા કોઈ કંપની, કોઈ સંસ્થા હોય, તો એના દ્વારા જ્યારે કોઈ તાલીમ આપવામાં આવે છે
तो कॉम्प्यूटर द्वारा ये तालीम आपवामां आवती होय छे, तो एने सीबीटी तरीके ओळखवामां आवे छे, कॉम्प्यूटर बिजनेस ट्रेनिंग तरीके पण ओळखवामां आवे छे। तो अगर एनुं फूल फॉर्म छे ए पण याद राखवानुं छे। तो ए ट्रेनिंग जे छे एने आपणे सीबीटी तरीके ओळखीशुं, जेनी अंदर कोई शिक्षण हशे, कोई कॉलेज कक्षानुं होय छे, कोई एज्युकेशननी अंदर कोई ऊँची एज्युकेशन हशे, तो एनी अंदर पण कॉम्प्यूटर द्वारा शीखवामां आवती जे छे ए तालीम जे छे एने आपणे सीबीटी तरीके ओळखीशुं, કે કોમ્પ્યુટર દ્વારા અહીં આગળ એ પ્રકારનું એજ્યુકેશન તમને એની અંદર આપવામાં આવતું હોય છે। તો આવા તાલીમ માટેના કાર્યક્રમો જે છે એ પણ એની અંદર રાખવામાં આવતા હોય છે, તો તમે એ રીતે જોઈ શકો છો। એ જ રીતે વાત કરીએ તો કોઈ વિડીયો કોન્ફરન્સિંગ જે છે, જેની અંદર આપણે કહીએ છીએ ઘણી વખત અત્યારે તમે જોતા હશે કે ઝૂમ એપ્લિકેશન દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, તો એ પ્રકાર જે છે એનો પણ સમાવેશ એની અંદર કરી શકીએ છીએ, જેની અંદર તમે ફીડબેક પણ આપી શકો છો। તો આ દરેક વસ્તુ જે છે એનો સમાવેશ અહીં આગળ એજ્યુકેશનની અંદર થાય છે। તો સૌથી પહેલો મલ્ટીમીડિયાનો ઉપયોગ આપણે એજ્યુકેશનની અંદર વાત કરીશું, એના પછીની અંદર બીજા ટોપિકની અંદર વાત કરીએ તો વિજ્ઞાપન કે જાહેરાત આપણે કહીએ છીએ એની અંદર પણ, તો અત્યારે ટીવી ઉપર આવતી જાહેરાત અથવા મોબાઈલ ઉપર આવતી જાહેરાત કે કોઈ ટેબ્લેટ છે એની અંદર તમે ઉપયોગ કરો છો, કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તો એની અંદર પણ આવતી જાહેરાત, આ દરેકનો સમાવેશ પણ મલ્ટીમીડિયાની અંદર થાય છે। કારણ અત્યારે કોઈ જાહેરાત હોય, માર્કેટિંગ હોય છે, એ સૌથી મહત્ત્વનું જો કોઈ અંગ હોય તો એ મલ્ટીમીડિયા છે, કે જેના દ્વારા જે વસ્તુ શક્ય ના હોય એ વસ્તુ શક્ય બનાવી કોઈ એનિમેશન કે કોઈ એવી વસ્તુનો ઉપયોગ કરી અને તમારી આગળ રજૂ કરવામાં આવે છે, કે જેના દ્વારા એનું માર્કેટિંગ સારું થઈ જાય અને એના દ્વારા તમે કોઈ પ્રોડક્ટ હશે, કોઈ વસ્તુ હશે એ ખરીદવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો। જેની અંદર શરૂઆતની અંદર જોઈએ તો વડાફોન દ્વારા જે છે એ જાહેરાત આપવામાં આવતી, જુજુજ દ્વારા કે જેની અંદર, પછી પક્ષવાન જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો, અને અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જાહેરાતો જે છે એ એનિમેશન દ્વારા આપવામાં આવે છે, કે જેના દ્વારા એ વસ્તુનું વેચાણ સારી રીતે કરી શકે છે અને બજારની અંદર રહેલા જે ગ્રાહકો જે છે એ ગ્રાહકોને પોતાના તરફ આકર્ષણ કરી શકે છે। તો એના માટે જાહેરાતની અંદર પણ મલ્ટીમીડિયાનો અત્યારે સૌથી વધારે ઉપયોગ થતો આપણી અંદર જોવા મળે છે, જેને આપણે જોઈએ છીએ કે વેબસાઇટો જે છે એના દ્વારા ઓનલાઈન શોપિંગ, તો એ પણ ઓપ્શન વધી ગયા છે। તો આ જે છે એ મલ્ટીમીડિયાની અંદર પણ એનો ઉપયોગ અત્યારે થાય છે। એના પછીની વાત કરીએ તો મનોરંજન, તો મનોરંજનની અંદર સૌથી વધારે વાત કરીએ તો એનિમેશન મૂવી જે છે તે, કે જેના દ્વારા સૌથી વધારે મનોરંજન પૂરું પાડવામાં આવે છે, જેની અંદર ઘણી બધી મૂવી તમે એનિમેશનવાળી જોઈ હશે, જુરાસિક પાર્ક છે, આઈઝેડ છે, અવતાર છે, અત્યારે આવેલી લેટેસ્ટ મૂવી આપણે જોઈએ છીએ, તો એ પણ ઘણી બધી છે કે જેની અંદર એનિમેશન, એની સાથે કાર્ટૂન ફિલ્મો છે, કાર્ટૂન જે સિરિયલો આવે છે તે, આ દરેક વસ્તુની અંદર એનિમેશન જોવા મળતું હોય છે, કે એ એનિમેશન જે છે એના દ્વારા પણ તમને આકર્ષવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો મનોરંજનની અંદર પણ મલ્ટીમીડિયાનો ઉપયોગ થાય છે, કે જેના દ્વારા ઘણા બધા પ્રેક્ષકો છે એ પ્રેક્ષકોને પોતાના તરફ કરી શકાતા હોય છે। એ જ રીતે બાળકો જે છે એ પોતાના ટાઈમ પાસ કરવા માટે અથવા મનોરંજન માટે ઘણી બધી ગેમ્સ જે છે એ પણ રમતા હોય છે, કે સીડી ડીવીડી હશે, કોઈ ઓનલાઈન હશે, કોઈ મોબાઈલનો ઉપયોગ કરીને, કોઈ સોફ્ટવેર હશે તો એના દ્વારા પણ ગેમ્સ જે છે એ ગેમ્સનો ઉપયોગ કરતા હોય છે, કે રમતો રમવા માટે પણ અહીં આગળ મલ્ટીમીડિયાનો ઉપયોગ એની અંદર થતો હોય છે, કે જેના દ્વારા અલગ અલગ પ્રકારની એનિમેશન દ્વારા ગેમ્સ બનાવવામાં આવે છે અને એના દ્વારા તમે એનો ઉપયોગ કરી અને સારી રીતે રજૂ કરી શકતા હોય છે। તો મનોરંજનની અંદર પણ મલ્ટીમીડિયાનો ઉપયોગ થાય છે, તો ઘણી બધી ગેમ્સ રમો છો, ઘણા બધા મૂવી જોવો છો એનિમેશન દ્વારા, તો આ દરેક વસ્તુ જે છે એ પણ મલ્ટીમીડિયાનો ઉપયોગ છે, જે એક ભાગ તરીકે ગણાય છે। એના પછીની વાત કરીએ તો મલ્ટીમીડિયાની અંદર પત્રકારત્વ, જેની અંદર આપણે કહીએ છીએ ઈ ન્યૂઝપેપર અથવા ઈ વર્તમાન પત્ર આપણે કહીએ છીએ અથવા ઈ મેગેઝિન કહીએ છીએ, તો અહીંયા આગળ જે છે એની અંદર આપણે જોઈએ છીએ કે અત્યારે તમે ઓનલાઈન કોઈ એપ્લિકેશન હશે, ઓનલાઈન વેબસાઇટ જે છે એની અંદર તમે કોઈ તસવીર હશે, એટલે કે કોઈ ફોટા, ઇમેજ, કોઈ વિડીયો, એનો પણ ઉપયોગ અત્યારે થતો હોય છે, કે જેના દ્વારા લખાણ જે છે એ લખાણનો ઉપયોગ કરી આકર્ષક રીતે એને રજૂ કરવામાં આવતું હોય છે। તો એ રીતે મલ્ટીમીડિયા જે છે એ મલ્ટીમીડિયાની અંદર અત્યારે મેગેઝિન છે, કોઈ વર્તમાનપત્ર હશે, તો એની અંદર પણ મલ્ટીમીડિયાનો ઉપયોગ થાય છે, કે શરૂઆતની અંદર તમારે ઘરે આવતું પેપર હોય તો શરૂઆતની અંદર જોયું હશે તો એની અંદર લખાણ જ હોય અથવા કોઈ ફોટા જ હોય છે, જ્યારે અત્યારે જે ન્યૂઝપેપર આપવામાં આવે છે ઓનલાઈન આપણે કહીએ છીએ, તો એની અંદર આપણે જોઈએ છીએ કે કોઈ વિડીયો પણ મૂકી દેવામાં આવતા હોય છે, ઘણી બધી ઇમેજ જે છે એ પણ મૂકી દેવામાં આવતી હોય છે, ઘણી બધી હાઇપરલિંક પણ મૂકી દેવામાં આવે છે, કે જેના દ્વારા તમે સરળતાથી માહિતી મેળવી શકો છો। તો અહીં આગળ મલ્ટીમીડિયાનો ઉપયોગ જે છે એની અંદર છેલ્લે વાત કરીએ તો પત્રકારત્વ છે, તો મલ્ટીમીડિયાની અંદર એ પણ ઉપયોગ આપણને અંદર જોવા મળશે, તો અહીં આગળ આટલા સુધી મલ્ટીમીડિયાના ઉપયોગો રહેશે। એના પછી વાત કરીએ કે મલ્ટીમીડિયાની રચના માટેના વિવિધ સોપાન,
સ્ટેજ ઇન મલ્ટીમીડિયા પ્રોડક્શન. તો કે અહીં આગળ તમારે મલ્ટીમીડિયાની રચના કરવી છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું તો કે તમે કોઈ મૂવી બનાવવા માટે જઈ રહ્યા છો અથવા તમે કોઈ વિડીયો બનાવવા માટે જઈ રહ્યા છો, તો એ બનાવતા પહેલાં તમારે ઘણા બધા ટોપિક એવા હોય છે જે પહેલેથી તમારે વિચારવા પડતા હોય છે, અને વિચાર્યા પછી નક્કી કર્યા પછી દરેક વસ્તુ જે છે એ નક્કી કર્યા પછી તમે એને વ્યવસ્થિત રીતે બનાવી શકશો. તો એ આગળ મલ્ટીમીડિયાની રચના કરવી હશે તો એના માટેના અમુક ટોપિક જે છે એ આગળ તમને આપેલા છે કે જે ટોપિકનો તમે અહીં આગળ ચોક્કસ એનો ઉપયોગ કર્યા પછી જ તમે વ્યવસ્થિત કોઈ પણ વસ્તુ તૈયાર કરી શકતા હોય છે. કોઈ વિડીયો હશે, કોઈ એનિમેશન હશે, અથવા તમે કોઈ વેબસાઇટ બનાવતા હોય, કોઈ સોફ્ટવેર બનાવતા હોય, તો દરેક વસ્તુની અંદર તો એવા ઘણા બધા મુદ્દાઓ હોય છે, ઘણા બધા ટોપિક હોય છે કે જેનો તમારે ઉપયોગ કરવો પડે. અને દરેક વસ્તુ જે છે એ ચોક્કસ એની અંદર નક્કી કર્યા પછી તમે જ્યારે એ રજૂઆત કોઈ વ્યક્તિ આગળ રજૂ કરો છો તો એ વ્યવસ્થિત રીતે તમે એને રજૂ કરી શકતા હોય છે. તો આગળ મલ્ટીમીડિયાની રચના માટેના વિવિધ સોપાન જે છે એ તમને આગળ આપેલા છે કે તમારે કોઈ વસ્તુ રજૂઆત કરવી છે, કોઈ વિનિયોગ, કોઈ વિડીયો, તો એના માટેના સોપાન જે છે એ આગળ તમને આપેલા છે, જેની અંદર 6 તમને આગળ જોવા મળશે. જેની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો સંશોધન અને વિશ્લેષણ, રિસર્ચ એન્ડ એનાલિસિસ. તો આ સૌથી પહેલું સોપાન હશે. ઘણી વખત એમસીક્યુ અંદર પૂછાય, ઓપ્શનની અંદર આવું આપેલું હશે કે મલ્ટીમીડિયાની રચનાના વિવિધ સોપાનો એની અંદર સૌથી પહેલું કયું હશે, તો એની અંદર આવશે સંશોધન અને વિશ્લેષણ. આ સોપાન દરમિયાન પ્રેક્ષકો જે છે તેમની કક્ષા, તેમની આવશ્યકતાઓ, યોગ્યતા જે છે એના વિશે સંશોધન કરશે. તો એ કે સૌથી પહેલાં એ વિચારશે, નક્કી કરશે કે એની અંદર તમારે કોઈ વિડીયો કે એનિમેશન બનાવી છે તો એના માટેનું સંશોધન કરવું પડશે, રિસર્ચ કરવું પડશે, એનાલિસિસ કરવું પડશે કે તમે કોઈ વિડીયો કે વેબસાઇટ બનાવો છો તો એની અંદર કઈ રીતે નક્કી કરવું છે, શું નક્કી કરવું પડશે, એ દરેક વસ્તુ તમે એની અંદર વિચારશો. એના માટેના સંશોધન, એના માટેના ટોપિક, આ દરેક વસ્તુ તમે એની અંદર વિચારીને નક્કી કરી દેશો. તો સૌથી પહેલું જે છે એ મલ્ટીમીડિયાની રજૂઆત માટે સૌથી પહેલો ઓપ્શન તમારે આગળ સંશોધન અને વિશ્લેષણ માટેનો રહેશે, કે તમારે અહીં આગળ આ દરેક વસ્તુ જે છે એ આ ટોપિકની અંદર તમારે એની અંદર ભેગી કરવી પડશે. બીજા નંબરની અંદર જઈએ તો એક ઓપ્શન છે સ્ક્રિપ્ટિંગ કે ફ્લો ચાર્ટિંગ. કે મલ્ટીમીડિયા અંદર પહેલો ટોપિક તમે વિચારી લીધો, એના પછી તમારે વિચારવું પડશે કે એના માટેની સ્ક્રિપ્ટ કઈ રહેશે, એના માટેનું લખાણ કઈ રીતે તમારે લખીને નક્કી કરવું પડશે કે અંદર કયા કયા ટોપિક હશે, એની અંદર કયા કયા મુદ્દાઓની રચના કરવી, કયા મુદ્દાઓ કઈ રીતે તમારે રજૂ કરવા, આ દરેક વસ્તુ જે છે એ બીજા ટોપિકની અંદર તમારે જોવા મળશે. એના પછીનો ઓપ્શન હશે ફ્લો ચાર્ટિંગ. તો કે મુદ્દા તમે તૈયાર કરી દીધા, એ મુદ્દા તૈયાર કર્યા પછી એની આકૃતિ તૈયાર કરવી પડશે, જેને આપણે ફ્લો ચાર્ટ કહીએ છીએ. તો ફ્લો ચાર્ટની આકૃતિ તમારે તૈયાર કરવી પડશે. જેમ કે ઉદાહરણ તરીકે તમને કહું તો કે કોઈ બિલ્ડર હોય છે, કોઈ મકાનની રચના કરે છે અથવા કોઈ સોસાયટી બનાવે છે, તો એના પહેલાં એ શું કરશે, તો કે એ જગ્યા છે એ જગ્યાને વ્યવસ્થિત રીતે ચેક કરશે. ચેક કર્યા પછી એની આકૃતિ તૈયાર કરશે. તો તમે ઘણી વખત જોયું હશે કે કોઈ જગ્યાએ કોઈ સોસાયટી કે કોઈ બિલ્ડિંગ બનતી હશે તો એ જે જગ્યાએ બની નહીં હોય એના પહેલાં પણ એ જગ્યાએ એક બોર્ડ અથવા બેનર જે છે ત્યાં આગળ લગાવી દેવામાં આવે છે કે અહીં આગળ જે વસ્તુ બનશે એ આ પ્રમાણેની બનશે. તો એ આકૃતિ, એ ફોટો જોઈને આપણે અનુમાન કરી શકીએ છીએ કે આ જગ્યાએ જે બનવાનું છે એ આ રીતનું બનશે. તો એના માટેનો ફ્લો ચાર્ટ તમે આ રીતે તૈયાર કરી શકો છો. તો ફ્લો ચાર્ટની અંદર તમારે અહીં આગળ એની સ્ક્રિપ્ટ છે, એની આકૃતિ છે, અથવા કોઈ વેબસાઇટ બનાવતા હોય તો એ હોમ પેજ એનું કેવું દેખાશે, તે એની અંદર કઈ કઈ માહિતી લઈશું, તો આ દરેક વસ્તુ જે છે એ બીજા ટોપિકની અંદર નક્કી કરવામાં આવતું હોય છે. એના પછીની વાત કરીએ ત્રીજો ટોપિક, જેની આવશે સ્ટોરી બોર્ડિંગ. આ સોપાનની અંદર તમારે જે છે એ વાસ્તવિક રીતે દ્રશ્ય બનશે કે સ્ક્રીનનો દેખાવ કેવો હશે, એના માધ્યમોના ઘટકો કેવા હશે, તેની સ્ક્રીન પર કયા સ્થાને કઈ વસ્તુ મૂકવી છે, એ દરેક વસ્તુ જે છે એ અહીંયા આગળ નક્કી કરવામાં આવશે. કે પહેલું પેજ ધારો કે કોઈ વેબસાઇટ હોય તો એની અંદર આપણે જોઈએ છીએ તો એના ઉપર ઘણા બધા કોઈ ઇમેજ, કોઈ લખાણ, કોઈ બટન, આ દરેક વસ્તુ એની અંદર આપી દેવામાં આવે છે. તો આ દરેક વસ્તુ જે આપવામાં આવે છે કઈ જગ્યાએ કઈ રીતે મૂકવાનું છે, તમે જ્યારે એની અંદર કઈ જગ્યાએ ક્લિક કરશો એના માટેનો ઓપ્શન કઈ રીતે ઓપન થશે, કઈ જગ્યાએ કઈ વસ્તુ હશે તો એના દ્વારા બીજા પેજ ઉપર કઈ રીતે જઈ શકશો, આ દરેક વસ્તુ જે છે એ તમારે અહીંયા આગળ નક્કી કરવાનું રહેશે. એનો દેખાવ કેવો હશે, આ દરેક વસ્તુ જે છે એ સ્ટોરી બોર્ડિંગની અંદર નક્કી કરવામાં આવે છે. તો અહીંયા આગળ ઓપ્શનની અંદર ત્રીજો જે છે એ તમારો એનો દેખાવ હશે, કે તમે જે વસ્તુ તૈયાર કરવા જઈ રહ્યા છે એનો દેખાવ કેવો હશે એ તમને આગળ જોવા મળશે. એના પછીનો ચોથો ટોપિક આવશે
जेनी अंदर आवशे के माध्यमोनु माध्यम घटकोनु एकत्रीकरण अने संरचना कलेक्शन ऑफ मीडिया एलिमेंट एंड स्ट्रक्चर वाळो ऑप्शन हशे के जेनी अंदर जे छे ए स्टोरी बोर्ड जे छे एनी अंदर तमारी डिजाइन थई गया बाद एनो नमूनो एटले के रिपोर्ट जे छे ए तैयार हशे। एनी अंदर तमे ज्यारे नमूनो तैयार करो छो तो ए नमूनो केवो देखाशे ए तो आपणे आगळ वात करी, तो ए नमूनो केवो देखाशे एना पछी कोई चित्रो हशे एनुं माध्यम क्यूँ हशे एनी रचना करवी छे, तो के नमूनोनी अंदर मैं वात करी कि आ रीतनुं देखाशे, पण हवे ए देखाशे तो मारे कई रीते एने बनावुं, तो ए दरेक वस्तु छे ए अहीं आगळ तमारे नक्की करवानुं छे के एनुं माध्यम ऑडियो वीडियो कोई इमेज आपो छो तो ए, एनी अंदर टेक्स्ट छे तो ए, तो आ दरेक वस्तु आनी साथे एनिमेशन तमारे बनावशे तो एनिमेशन मारे कई रीते बनावुं, आ दरेक वस्तु जी छे ए अहीं आगळ नक्की करवामां आवशे। तो के अहीं आगळ वात करीए तो के अहीं आगळ विडियो बनाववामां आवे छे तो ए दरेक व्यक्ति कॉम्प्यूटर उपर जोशे एवुं चोक्कस नक्की नथी होतुं, ए कोई व्यक्ति मोबाइलनी अंदर पण जोशे, कोई टेबलेटनी अंदर पण जोई शकशे, कोई कॉम्प्यूटरनी अंदर पण जोशे अथवा कोई बीजुं पण माध्यम होई शके छे। तो अहीं आगळ तमे ज्यारे एनी डिझाइन करो छो तो एना माટેના માધ્યમો ઘણા બધા હોઈ શકે, તો અહીં આગળ તમારે એ વસ્તુ અહીં આગળ વિચાર કરવો પડશે અને એના દ્વારા એનો નમૂનો તૈયાર કરવો પડશે। એના પછી આવશે નંબર 5 ની અંદર વાત કરીએ તો પ્રોગ્રામિંગ। હવે આગળ નક્કી થઈ ગયું કે આ દરેક વસ્તુ જે છે એ આ રીતની બનશે, તો એના પછી જે છે એ કઈ પ્રોગ્રામિંગ ભાષા હશે, તમારે કયું સોફ્ટવેર હશે અથવા તમારી જોડે કોઈ એપ્લિકેશન હશે તો એ એપ્લિકેશનની અંદર તમે બનાવશો એ તમારે અહીં આગળ નક્કી કરવું પડશે। દરેક વસ્તુ તૈયાર થઈ ગયા પછી તમે જે વિડીયો બનાવવાના છે કે કોઈ એનિમેશન બનાવો છો તો તમે શેની અંદર બનાવશો, તો કે ધારો કે આપણે અગર કોઈ એનિમેશન બનાવીએ છીએ તો એના માટેના સોફ્ટવેરના નામ તમને એક્ઝામ્પલ તરીકે આપ્યા છે કે મેક્રોમીડિયા ફ્લેશ છે, તો એની અંદર તમે એનિમેશન બનાવી શકશો કોઈ। એ જ રીતે સિફિંગ જે આપણે શીખવાના છે બીજા ચેપ્ટર અંદર, તો એની અંદર તમે એનિમેશન બનાવી શકો છો। હાઇપરકાર છે, આવા ઘણા બધા સોફ્ટવેર હોય છે, એ સોફ્ટવેરની અંદર તમે એનિમેશન તૈયાર કરી શકતા હોય છે, તો એના માટેનું તમારે સોફ્ટવેર નક્કી કરવું પડશે। કોઈ વિડીયો બનાવતા હોય તો વિડીયો બનાવવા માટેનું સોફ્ટવેર કયું હશે તો એ પણ તમારે નક્કી કરવું પડશે। તો અહીં આગળ પ્રોગ્રામિંગ ભાષા જે છે એ તમે કઈ રીતે નક્કી કરશો, કયા સોફ્ટવેરની અંદર તમે કઈ વસ્તુ તૈયાર કરવાના છે એ તમને આગળ જોવા મળશે। તો એ જે ટોપિક જે છે એ પ્રોગ્રામિંગની અંદર આવશે। એના પછી છેલ્લે 6 નંબરનો ટોપિક જે છે એ આવશે ચકાસણી, ટેસ્ટિંગ। આ દરેક વસ્તુ તૈયાર થઈ ગયા પછી સૌથી મહત્વનું કે મલ્ટીમીડિયા અંદર સૌથી છેલ્લું સોપાન કયું, તો આવશે ચકાસણી, ટેસ્ટિંગ। આ પણ પૂછાય છે એમસીક્યુની અંદર, કારણ સૌથી મહત્વનું આ હશે। દરેક વસ્તુ તૈયાર થઈ ગયા પછી એને આપણે ચેક કરવી પડશે। ચેક એટલા માટે કરવી પડે કે તમે જે વસ્તુ તૈયાર કરી છે તમે કોઈ વ્યક્તિ આગળ રજૂ કરો છો, તમે એકલો એનો ઉપયોગ કરતા નથી, દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરે છે, તો દરેક વ્યક્તિ જ્યારે એનો ઉપયોગ કરે તો તમે જે વસ્તુ બનાવી છે એ વ્યવસ્થિત છે કે નહીં એ તમારે જાતે એને ચેક કરવી પડશે। એની અંદર આપવામાં આવતા બટન, એની અંદર તમે જે માધ્યમનો ઉપયોગ કરો છો તે દરેક વસ્તુ કમ્પ્લીટ છે કે નહીં એ તમારે એની અંદર ચેક કરવું પડશે, અને ચેક કર્યા પછી તમે જેની અંદર રજૂ કરવાના હોય એની અંદર તમારે રજૂ કરવાનું રહેશે। જો તમે સીધે સીધું ડાયરેક્ટ એની અંદર રજૂ કરી દેશો તો એની અંદર કોઈ ખામી કોઈ ભૂલ રહી જાય છે, તો એ તમે પાછળથી એની અંદર દૂર કરી શકતા નથી। એક વખત રજૂઆત થઈ ગયા પછી એ તમારી ભૂલ હશે એ કોઈ વ્યક્તિ અગર રજૂ થતી હોય છે, જેમ કે આપણે કોઈ વેબસાઇટ બનાવીએ છીએ, કોઈ વિડીયો બનાવીએ છીએ, તો એ વિડીયો કે વેબસાઇટ તમે જે બ્રાઉઝરની અંદર દર્શાવવાના હોય એ બ્રાઉઝરની અંદર વ્યવસ્થિત રીતે દેખાશે કે નહીં એ પણ તમારે નક્કી કરવું પડે। ઘણી વખત તમે કોઈ ફોન્ટનો ઉપયોગ કર્યો હોય તો એ કોઈ કોમ્પ્યુટર કે મોબાઈલની અંદર ઉપયોગ કરે તો એ ફોન્ટ વ્યવસ્થિત રીતે ના પણ દેખાય, બદલાઈ પણ જાય, એવું પણ બની શકે। ઘણી વખત ઇમેજનો તમે ઉપયોગ કર્યો હોય, તમે તમારા કોમ્પ્યુટર અંદર જે ઇમેજ હોય એ બીજાના કોમ્પ્યુટર અંદર જ્યારે બદલવામાં આવે ત્યારે એ ફાટી જાય, ઝાંખી થઈ જાય, જેમ આપણે ઉપર વાત કરી હતી, એવું પણ બની શકે। તો આવી કોઈ ભૂલ હોય તો તમે એને શોધી શકો અને સુધારી શકો, તો એટલા માટે મલ્ટીમીડિયા અંદર છેલ્લું સોપાન જે છે એ ચકાસણી તમને અંદર જોવા મળશે। તો અહીંયા આગળ જે છે એ આપણે ચેપ્ટર નંબર 1 અહીંયા આગળ આપણે પૂરું કરીશું। તો અહીંયા આગળ જે છે એ મલ્ટીમીડિયાની અંદર આપણે ચેપ્ટર નંબર 1 અહીંયા આગળ તમારું પૂરું થશે। હવે પછીના વિડીયોની અંદર આપણે એનિમેશન ટૂલ સિફિંગ જે છે એની અંદર વાત કરીશું, ચેપ્ટર નંબર 2। તો અહીંયા આગળ તમારે જે છે એ આ રીતે રહેશે। થેન્ક યુ સ્ટુડન્ટ.